नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू संकल्प क्लासेस ने यूट्यूब चैनल में। आज ना लेक्चर में आपणे धोरण 11 ना अर्थशास्त्र विषय ना प्रकरण नंबर 1 के जेनु नाम छे अर्थशास्त्र विषय प्रवेश एनो मुद्दो एटले के पास पासानी स्तंभाकृति विषय चर्चा करीशुं। गया लेक्चर में आपणे बे प्रकारनी आकृतिओ विषे चर्चा करी हती, जेनी अंदर मैं अहीं एक लखी हती रेखीय आकृति अने बीजी हती सादी स्तंभाकृति। क्लियर? तो ज्यारे स्तंभाकृतिनी आपणे वात करी लईए अने रेखीय आकृति एक वार रिफर करी लईए फरीथी, तो रेखीय आकृति शू छे? तो बे चल वच्चेनो जे संबंध दर्शाववा आपणे बिंदुओ द्वारा दर्शाईए अथवा तो बिंदुओने जोड़ती रेखा द्वारा दर्शाईए तो एने रेखीय आकृति कहेवाय, उदाहरण तरीके माग रेखा। क्लियर? અને સેકન્ડ થિંગ જે હતી એ હતી સાદી સ્તંભાકૃતિ। તો જ્યારે એક સ્વતંત્ર ચલ અને એક પરતંત્ર ચલ આપેલો હોય તો એવી માહિતીને તમારે જો આકૃતિ કે આલેખમાં દર્શાવવી હોય તો એના માટે તમે સ્તંભાકૃતિનો ઉપયોગ કરી શકો। હવે પાસપાસેની સ્તંભાકૃતિ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય, આધારિત ચલ એટલે કયો ચલ થાય? પરતંત્ર ચલ, બરાબર। જ્યારે સ્વતંત્ર ચલ એક હોય અને પરતંત્ર ચલ બે કે તેથી વધુ હોય તો પાસ પાસેની સ્તંભાકૃતિ માહિતીને સારી રીતે શું કરે છે? રજૂ કરે છે। હવે અહીંયા મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ સમજી લો। અહીંયા જો વર્ષ આપેલા છે, પુરુષની વસ્તી, સ્ત્રીની વસ્તી અને કુલ, એટલે કે અક્ષર જ્ઞાનનું પ્રમાણ, સાક્ષરતા કેટલા ટકા છે, તો પુરુષોમાં આટલા ટકા, સ્ત્રીઓમાં આટલા ટકા અને ટોટલ વસ્તીના આટલા ટકા। હવે અહીંયા સમજો, તમને જો ખાલી વર્ષ અને સાક્ષરતા જે છે એ ટકામાં આપી દીધી હોત, ક્લિયર, તો આ બે વસ્તુ હોત તો અહીંયા જો આ સ્વતંત્ર ચલ, સમય, સ્થળ અને ક્ષેત્ર આપણે જોઈ ગયા છે, ક્લિયર। તો વર્ષ એ સમયગાળામાં આવે તો અહીંયા વર્ષ જે છે સ્વતંત્ર ચલ થાય અને સાક્ષરતા જે છે પરતંત્ર અથવા તો આધારિત ચલ થાય। તો એક સ્વતંત્ર ચલ અને એક પરતંત્ર ચલ હોય તો સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે, પણ અહીંયા સાક્ષરતામાં બે ભાગ કરીને આપેલા છે જેની અંદર પુરુષ અને સ્ત્રી આપેલા છે અને ત્રીજું તો કુલ આપેલું છે ઓલરેડી, એટલે કે સાક્ષરતા ઓલરેડી છે, પણ એને બે ભાગમાં વહેંચીને આપી દીધેલી છે। તો અહીંયા જો 1981 માં પુરુષોનું આટલું, સ્ત્રીઓનું આટલું અને ટોટલ પ્રમાણ આટલું આપેલું છે। હવે એક વસ્તુ સમજો આની અંદર, કે માત્ર જો કુલ આપ્યું હોત તો આપણે સાદી સ્તંભાકૃતિ દોરત, પણ કુલ, સ્ત્રી અને પુરુષ આ ત્રણ વસ્તુ તમને આપી છે, ચલ તો એક છે પણ એના ત્રણ ભાગ આપી દીધા છે, ક્લિયર। તો એના માટે આપણે કઈ આકૃતિનો ઉપયોગ કરીશું? પાસ પાસેની સ્તંભાકૃતિ। હવે પાસ પાસેની સ્તંભાકૃતિ માટે મેં અહીંયા જે ઉદાહરણ લખ્યું છે અને આલેખમાં દર્શાવેલું છે, હવે તમે સમજી લો મેં કઈ રીતે આકૃતિ દોરેલી છે। તો આપણે કેટલી માહિતી દર્શાવવાની છે? એક, બે અને ત્રણ, બરાબર છે। તો ત્રણ માહિતી દર્શાવવાની છે, તો મેં એક્સ અક્ષ લખેલો છે। હવે હું તમને એક વાત કહું કે ભાઈ તમારી જે બુક છે એની અંદર તો ઉદાહરણ ખાસું બધું મોટું આપેલું છે, બરાબર, આઈ થિંક 1951 થી તમને ઉદાહરણ આપેલું છે, પણ આપણે જગ્યાનો અભાવ છે અને તમારા જો આલેખમાં તમે જયારે ઉભો આલેખ લઈને દોરો છો તો કદાચ તમને નહીં ફાવે, પણ એના માટે તમારે લેન્ડસ્કેપ એટલે કે એને આડો કરી નાખવાનો અને એના પછી તમારે આવી રીતે આકૃતિ દોરવાની રહેશે। સૌથી પહેલા તો એક્સ અને વાય બે ધરી દોરી જવાની, જે આડી ધરી છે એને આપણે એક્સ કહીશું ને ઊભી ધરી છે એને શું કહીશું? વાય કહીશું। એક્સ અક્ષ ઉપર આપણને ખબર છે સમય, સ્થળ અને ક્ષેત્ર દર્શાવાય, તો અહીંયા તો આપણને સમય આપેલો છે તો આપણે અહીંયા શું લખીશું? વર્ષ। અને વાય ધરી ઉપર કોઈ પણ વસ્તુનું ટકાવારી પ્રમાણ તમે લખી શકો છો, તો મેં અહીંયા લખેલું છે અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકાવારીમાં, ક્લિયર, જે આપ્યું છે એ જ લખેલું છે। હવે અહીંયા ધ્યાન આપો, તમારી એક જ એની ત્રણ માહિતી દર્શાવી છે, એક જ વર્ષ 1981 માં તમારે કેટલી માહિતી દર્શાવવાની? ત્રણ, પુરુષોની, સ્ત્રીઓની અને કુલ। તો હવે તમારે શું કરવાનું કે એક જ વર્ષના કેટલા સ્તંભ દોરવાના થાય છે? ત્રણ। તો મેં અહીંયા શું કર્યું છે કે ભાઈ ગયા લેક્ચરમાં જેવી રીતે આપણે સ્તંભાકૃતિમાં ગણતરી કરી હતી એવી રીતે પહેલું ખાનું છોડી દીધું અને પછી ત્રણ ખાના લીધા, ત્રણ સ્તંભ, જો પુરુષ, સ્ત્રી અને કુલ, ક્લિયર। પછી પાછું એક ખાનું છોડી દીધું, પછી પાછા ત્રણ સ્તંભ લીધા, પાછું એક ખાનું છોડી દીધું, પછી પાછા ત્રણ સ્તંભ લીધા, પછી ખાનું છોડી દીધું, એમ કરીને ટોટલ મેં માહિતી દર્શાવેલી છે। હવે મેં તમને ગયા વખતે કીધેલું છે એ વસ્તુ સમજી લો કે અહીંયા 65.10 છે તો તમારે 65 જ દર્શાવવાના, ઝીરો પોઈન્ટ પછીની સંખ્યા જુઓ, પોઈન્ટ પછીની જે સંખ્યા છે 5 કે તેથી મોટી હોય તો એના પછીની જે સંખ્યા આવે મૂકી દેવાની, અહીંયા 65.10 છે તો અહીંયા 65 ના 65 જ રહેશે, અહીંયા 38.50 છે તો તમને ફાવતું હોય તો ઠીક છે, મેં ગઈ વખતે આપણે ચોરસ કરીને બતાવેલું છે, તમારે જોવું હોય તો હું ફરીથી એકવાર સમજાવી દઉં છું।
ओके दस खाना आपणे अहींया થઈ ગયા છે। હવે જો અહીંયા ધારો કે મેં કેટલા આપણે 65.10 દર્શાવવાનું છે તો આપણી પાસે 65 તો આવે નહીં 60-70 નું છે આપણે માપ લીધેલું તો અહીંયા 60-70 આપણે લખી દીધું તો હવે 65.10 છે તો આપણે તો કેટલા દર્શાવવાના થાય 65 તો આ જો પહેલી લાઈન 61 આ 62 આ 63 આ 64 અને આ 65 તો તમારે જે લાઇનિંગ કરવાની થાય એ અહીંયા કરવાની થશે ક્લિયર તો મેં અહીંયા જો 65.10 એ દર્શાવેલું છે હવે અહીંયા મારી પાસે ચોક્કસ ખાનાનું માપ નથી એટલે થોડી આકૃતિ આગી પાછી થઈ શકે પણ તમારી પાસે ચોક્કસ ખાનાનું માપ હશે આ 10 ખાના માટે થયું આપણે અને જો 5 ખાનાનો જ આલેખ આપેલો હોય તમને બરાબર છે 1 2 3 4 અને 5 ક્લિયર અને અહીંયા તમને 60 આપ્યો અને અહીંયા કેટલા આપ્યા હોય 70 તો હવે આની અંદર જો એક ખાનું બરાબર 2% થશે અહીંયા 60 છે તો અહીંયા 62 થશે અહીંયા 64 થશે 66 68 અને 70 એવી રીતે તમારું માપ ગણાશે તો તમારે 65.10 દર્શાવવાનું છે તો 62 64 65 કોની વચ્ચે આવે 64 અને 66 ની વચ્ચે તો તમારે આની વચ્ચેની લાઇનિંગ દર્શાવવાની થશે ક્લિયર એટલે આ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે 10 ખાના વાળો આલેખ હોય ત્યારે શું કરવાનું છે અને 5 ખાના વાળો હોય ત્યારે શું કરવાનું હોય એટલું મગજમાં રાખવાનું 10 ખાના વાળો હોય તો એક ખાનું બરાબર 1% લેવાનું અને 5 ખાના વાળો હોય તો એક ખાનું બરાબર કેટલા ટકા લેવાનું 2% ક્લિયર હવે મેં અહીંયા જો સ્તંભ દર્શાવી દીધા છે સ્તંભ દર્શાયા પછી મેં ઉપર બધાના જે માપ આપેલા છે માપ લખેલા છે ક્લિયર તમને કદાચ કોઈ સ્તંભના ના સમજાય તો તમે મને પૂછી શકો છો પછી બરાબર છે તો અહીંયા 65.10 38.50 ને 52.20 એવી રીતે મેં બધા સ્તંભ ઉપર માપ દર્શાવી દીધા છે જે પ્રમાણે મેં દોરેલા છે ઓકે હવે શું કરવાનું કે ભાઈ એક જ માહિતી છે પણ અલગ અલગ સ્તંભમાં આપણે દર્શાવેલી છે બરાબર છે માહિતી તો શું દર્શાવે છે સાક્ષરતા પણ ત્રણે ત્રણ અલગ પ્રકારની છે એક પુરુષોની દર્શાવે છે એક સ્ત્રીઓની ને એક કુલ તો એના માટે તમારે એને અલગ દર્શાવવું પડે જે સ્તંભ તમે દોરો છો તો મેં પર્ટિક્યુલરલી જો આ જે પહેલું જે સ્તંભ છે 65.10 72.13 80.50 અને 87.23 તો એ બધા પુરુષોના છે તો મેં એને અલગ નિશાની વડે દર્શાવેલું છે અને અહીંયા કોષ્ટકમાં પણ તમારે લખવાનું હોય જેને સંજ્ઞા સૂચિ કહેવાય એક પ્રકારની બરાબર છે તો અહીંયા ચોકડી કરી હું બાજુ શું લખી દઈશ પુરુષ એટલે કે આના ઉપરથી શું ખ્યાલ આવે કે આ જે ચોકડી વાળો જે સ્તંભ છે ક્રોસની નિશાની વાળો જે સ્તંભ છે તો આ કોનું માપ દર્શાવે છે પુરુષોનું એવી જ રીતે મેં સ્ત્રીઓનો જે સ્તંભ છે બીજા નંબરનો એની અંદર સાચાની નિશાની કરી દીધી છે તો અહીંયા પણ મેં એવું લખેલું છે સાચાની નિશાની કોના માટે છે સ્ત્રીઓ માટે અને જે બ્લેન્ક રાખવામાં આવેલો છે કોરો સ્તંભ જે મૂકવામાં આવ્યો છે કઈ માહિતી દર્શાવે છે કુલ અક્ષર જ્ઞાનનું પ્રમાણ દર્શાવે છે ક્લિયર તો આની અંદર ખાસ કરીને યાદ રાખવાનું એક્સ અક્ષ ઉપર મેં તમને ગયા વખત લેક્ચરમાં પણ કીધું છે આ બધું લખવાનું ભૂલવાનું નથી આ એક્સ અક્ષ ભૂલવાનું નથી પછી આ વર્ષ ભૂલવાનું નથી અક્ષર જ્ઞાનનું પ્રમાણ આ વાય એ સિવાય આ બધા જે માપ આપણે લખ્યા છે અહીંયા જે વર્ષ લખેલા છે એ પછી જે મેન આઈએમપી છે જો એક આ પાંચ પાસેની સ્તંભ આકૃતિ હોય વિભાજિત સ્તંભ આકૃતિ હોય કે વૃત્તાંશ આકૃતિ હોય તો એની અંદર આ લખવું ફરજિયાત છે કારણ કે વૃત્તાંશ આકૃતિ દોરો વિભાજિત સ્તંભ આકૃતિ દોરો કે પાંચ પાસેની આકૃતિ દોરો તો એના કારણે થઈને એની અંદર એક કરતા વધારે ચલની માહિતી સમાયેલી છે તો તમારે એને અલગ અલગ ભાગમાં દર્શાવવી પડશે અને તમારે જે મોસ્ટ આઈએમપી છે સ્કેલમાં છે તો આપણે એક્સ અક્ષ ઉપર શું લીધેલું છે અત્યારે હાલ વર્ષ અને વાય અક્ષ બરાબર આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા ટકા લીધેલા છે એક ખાનું બરાબર તમે જેટલા ટકા લીધા હોય તો 10% તો અહીંયા કેટલા ટકા લખી દેવાના 10% ક્લિયર તો આ તમારી જે પાસ પાસેની સ્તંભ આકૃતિ છે અહીંયા પૂર્ણ થઈ ક્લિયર કોઈ ડાઉટ હોય તો તમે ત્યારબાદ મને મેસેજ કરીને પૂછી શકો છો અહીંયા તમારે જે ધોરણ 11 માં અભ્યાસમાં આકૃતિ આપેલી છે માત્ર 3 જ પ્રકારની આકૃતિ અર્થશાસ્ત્રમાં આપેલી છે જેની અંદર 3 એટલે મુખ્ય 4 છે આમ તો જોવા જઈએ રેખીય આકૃતિનો જો સમાવેશ ના કરીએ તો આકૃતિઓ જે આપેલી છે દોરીને માત્ર 3 જ આપેલી છે જેની અંદર સાદી સ્તંભ આકૃતિ પાસપાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી તમને કીધેલી છે વૃત્તાંશ આકૃતિ હવે વૃત્તાંશ આકૃતિની આપણે શરૂઆત કરીએ આ તમને અત્યારે હાલ અર્થશાસ્ત્રમાં પણ છે અને આઈ થિંક હવે જે આપણે આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું તો એની અંદર પણ આગળ આ આકૃતિઓ વિશે આપણે સમજણ વધારે પ્રમાણમાં મળશે હવે અહીંયા જુઓ તમને એક વ્યાખ્યા આપી છે વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય તો સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે આખે આખું જે વર્તુળ છે એને એક સમષ્ટિ એટલે કે એકમોનો સમૂહ કહેવામાં આવે છે અને તેના ભાગ જે છે એક બાબત છે કોઈ પર્ટિક્યુલરલી એક એકમ દર્શાવે છે એક ભાગ દર્શાવે છે તેમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે
ट्वेल्थ માં પણ આવે છે, ट्वेल्थ માં થોડી વ્યાખ્યા ચેન્જ થઈ જાય છે, અહીંયા ખાલી આપણે સમજવા માટે છે કે એક સમગ્ર જે આખું વર્તુળ છે એને શું કહેવાય છે સમષ્ટિ, અને બાકી જે એના ભાગ છે એ શું દર્શાવે છે, એક બાબત દર્શાવે છે તેમ દર્શાવાય, તો ત્યારે વૃતાંશ આકૃતિ તૈયાર થાય છે. વૃતાંશ એટલે વર્તુળનો અંશ, વૃતાંશ એટલે શું થાય વર્તુળનો અંશ. આ વૃતાંશ છે એની સંધિ છૂટી પડે, વર્તુળ વત્તા અંશ, અંશ એટલે થાય ભાગ, અંશ એટલે શું થાય ભાગ, બરાબર. તો વર્તુળનો એક ભાગ જેને કહેવાય વૃતાંશ. વર્તુળ જો 100% માહિતી દર્શાવતું હોય તો 360, એટલે કે આખું જો વર્તુળ હોય પૂર્ણ વર્તુળ તો એ 100% કહેવાય અને 360 અંશ કહેવાશે, અને અર્ધ વર્તુળ જો હોય તો એ 50% કહેવાય અને કેટલા અંશ કહેવાશે 180 અંશ. વૃતાંશ શોધવા માટેનું સૂત્ર છે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય એટલે કુલ મૂલ્ય એટલે યાદ રાખો ટોટલ જે માહિતી આપી હોય, અને પેટા મૂલ્ય એટલે કે પર્ટિક્યુલરલી કોઈ એક વિભાગની માહિતી આપી હોય તો એને લખવાનું રહેશે. તો પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. ફરીથી એકવાર દર્શાવી દઈએ કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એવું દર્શાવવામાં આવે તો ત્યારે વૃતાંશ આકૃતિ તૈયાર થાય. વૃતાંશ એટલે વર્તુળનો અંશ, બરાબર છે. આખું વર્તુળ હોય તો એની માહિતી 100%, એટલે કે એનો જે અંશનું પ્રમાણ છે 360 અંશ કહેવાશે. પછી અર્ધ વર્તુળ હોય તો 50% કહેવાય, બરાબર છે, અને 180 અંશ કહેવામાં આવશે, એનું ક્ષેત્રફળ જે કહેવાય, બરાબર છે. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. હવે મેં અહીંયા એક પ્રકારની માહિતી લખી રાખેલી છે, બરાબર છે. હવે આ માહિતી ઉપરથી આપણે શું કરવાની છે, વૃતાંશની ગણતરી કરવાની છે, અને એના પછી હું તમને સમજાવું છું કે વૃતાંશ આકૃતિ કઈ રીતે દોરવામાં આવે છે. સૌથી પહેલા તો આપણે અહીંયા ગણતરી લખી દઈએ જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે. તો શું કરવાનું, આ જો આજે માહિતી આપી છે આનું ટોટલ મૂલ્ય કેટલું થયું છે 100, એટલે કુલ મૂલ્ય તો 100 થઈ ગયું, 360 લખવાના. પેટા મૂલ્ય એટલે કે આ જે અંદર માહિતી આપી છે બધી પેટા મૂલ્યનું છે, તો આપણે પહેલા લખી દઈએ 13.9 ભાગ્યા 100 ગુણ્યા 360, બરાબર. પછી 26.2 છેદમાં 100 ગુણ્યા કેટલા કરવાના 360 અંશ, અને છેલ્લે 59.9 ભાગ્યા 100 ગુણ્યા કેટલા કરવાના થશે 360 અંશ. કેલ્સી વડે ગણતરી કરી નાખીએ, 13.9 ભાગ્યા 100 ગુણ્યા 360, તો જવાબ આવે 50.04 અંશમાં આવશે, બરાબર છે. 26.2 ભાગ્યા 100 ગુણ્યા 360, તો જવાબ આવ્યું, સોરી ફરીથી કહીએ, 26.2 ભાગ્યા 100 ગુણ્યા 360, 94.32, બરાબર. અને છેલ્લે 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360, તો જવાબ આવ્યો 215.64, બરાબર. બધી માહિતી અંશમાં છે. હવે આ જે વૃતાંશ છે તો તમારી એ માહિતી 100% દર્શાયેલી છે, તો 100% હોય તો તમારો વૃતાંશ કેટલા થવા જોઈએ 360 અંશ. તો આપણે કરીએ 50.04 + 94.32 + 215.64 કેટલા થાય 360, ટોટલ તમારું 360 અંશ આવી ગયું છે, ક્લિયર છે. ઓકે, તો હવે આપણે વૃતાંશની જે ગણતરી છે કરવા પ્રયત્ન કરીશું. હવે સમજો આપણે શું કરવાનું, તો પહેલા તો કોઈ પણ ત્રિજ્યા વાળું મિનિમમ, એટલે એટલું મગજમાં રાખવાનું, 3 થી 4 સેન્ટીમીટર લો તો બહુ થઈ ગયું, 4 સેન્ટીમીટર વાળું એક તમારે એક વર્તુળ દોરવાનું કેન્દ્ર બિંદુ સહિત. કેન્દ્ર બિંદુથી રાઈટ સાઈડ અથવા તો લેફ્ટ સાઈડ તમને જે બાજુ ફાવતું હોય, મને રાઈટ સાઈડ ફાવે છે હું રાઈટ સાઈડ કરું છું, તો એ રાઈટ સાઈડ એક ત્રિજ્યા દોરી દેવાની જે આપણે પહેલાથી દોરતા આવ્યા છીએ, ક્લિયર છે. પછી તમારે શું કરવાનું અહીંયા, કે ભાઈ સૌથી પહેલા કેટલા આપેલા છે 50.04, તો આ જે કેન્દ્ર બિંદુ છે, કોણ માપક મારી પાસે મોટું નથી નાનું છે, તો આ કોણ માપકનું જે મધ્ય બિંદુ છે એ તમારે આ કેન્દ્ર બિંદુ ઉપર મૂકી દેવાનું, બરાબર છે, એક સીધી લાઈનમાં, ક્લિયર, આવી રીતે મૂકી દીધું. પછી તમારે કેટલા દર્શાવવાના છે 50.04, તો તમે નીચે જે કાપા આપ્યા છે, જો ઉપર તો 180 થી ઊંધું ચાલુ થાય છે, નીચેથી 0, 10, 20, 30, 40, 50 એવી રીતે ચાલુ થાય છે, તો હું શું કરીશ, નીચે આપણે 50.04 દર્શાવવાનું છે તો 50 ઉપર ડોટ કરીને મૂકી દઈશ, ક્લિયર. તો એક અહીંયા ડોટ થઈ ગયો તમારો, ક્લિયર. તો અહીંયા તમારે શું કરવાનું, ફૂટપટ્ટી વડે આ બિંદુને જોડીને છેક સુધી લાઈન કરી દેવાની છે, હું છેલ્લે કરીને બતાવું છું કારણ કે અત્યારે ફૂટપટ્ટી નથી.
હવે શું કરવાનું છે આપણે આ બિંદુ તો દર્શાવી દીધું હવે તમારે કેટલું દર્શાવવાનું છે 94.32 તો તમે અહીંયા જે આ લાઈન દોરી દીધી છે આ આછી લાઈન દોરીને બતાવું છું ક્લિયર આ જે લાઈન દોરી છે એના ઉપર ફરીથી કોણ માપક મૂકવાનું કોણ માપક ફેરવવાનું ચોપડો ફેરવવાનો નથી બરાબર છે તો આપણે અહીંયા બિંદુ ઉપર મૂકી દીધું હવે આપણે કેટલું દર્શાવવાનું છે 94.32 તો જો 90 પછી સીધું 100 આવી જાય 90 પછી સીધું કેટલું આવી જાય 100 હવે 90 પછી 100 તો આપણે તો ડાયરેક્ટ 94 કરવાના છે તો શું કરવાનું 90 અને 100 ની વચ્ચે જો ઉપરના ભાગમાં જોશો તો વચ્ચે કાપા દેખાશે તો આપણે 95 અને 94 ની વચ્ચે ટિક કરી દઈશું બરાબર છે તો આ જે ટિક માર્ક કર્યો એને પણ આપણે જોઈન્ટ કરી દઈએ ખાલી સમજવા પૂરતું અત્યારે કરું છું બરાબર છે અને છેલ્લે કેટલા દર્શાવવાના છે 215.64 હવે જો તમારે જયારે બી વૃત્તાંશ આકૃતિ દોરવાની હોય ને તો જેટલા ભાગ કીધા હોય ને એમાંથી એક ભાગ નહીં દર્શાવવાનો મેં પહેલા બે દર્શાવી દીધા તો ત્રીજો ઓટોમેટિક બની જાય અહીંયાથી લઈને આટલો જે ભાગ છે આખે આખો 215.64 જ હશે ના ખબર પડે તો આપણે ગણી જોઈએ જો અહીંયા મેં આ કોણ માપક મૂક્યું બરાબર છે હવે 180 અહીંયા પૂરું થઈ જાય તો 180 તમે લાઈન કરો બાકીના ગણો તો તમને 215 મળી જશે પણ આપણે એવી ગણતરી કરવાની હાલ જરૂર નથી જેટલી જરૂર છે એ પ્રમાણે હું અત્યારે આકૃતિ બનાવી દઉં છું પછી આપણે આગળની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો કોણ માપકની મદદથી આપણે અત્યારે હાલ વૃતાંશના જે ભાગ હતા એ ભાગ દર્શાવી દીધેલા છે ક્લિયર જે રીતે દર્શાવે છે ફરીથી એકવાર સમજાવી દઉં છું બરાબર રાઈટ સાઈડ એક બનાવીને મૂકી દેવાની ત્રિજ્યા એના ઉપર કોણ માપક મૂકવાનું બરાબર છે પછી નીચેના જે કાપા આપણને આપેલા છે ના દેખાય તો દર્શાવું છું બરાબર આ નીચેના જે કાપા છે નીચેના કાપાનો ઉપયોગ કરીને શું કરવાનું છે તમારે આ જે વૃતાંશ તમે ગણતરી કરેલી છે એટલા અંશ તમારે દર્શાવતા જવાના છે ક્લિયર એ પ્રમાણે તમારે અહીંયા જો તમારા 50.04 આવી ગયા તો પછી તમારે કોણ માપકને ફેરવી દેવાનું ફેરવ્યા પછી જે પ્રમાણે તમારે કીધું 94.32 કીધા તો 90 અને 100 ની વચ્ચે 95 ની જે લાઈન છે ત્યાં તમે ટિક કરો તો પણ વાંધો છે નહીં ક્લિયર અને છેલ્લો જે ભાગ છે ઓટોમેટિકલી તમને મળી જશે હવે હું તમને એક વસ્તુ સમજાવું છું કે ભાઈ આ જે માહિતી છે એ તો કોઈ એક ક્ષેત્રની છે નહીં બધા અલગ અલગ ક્ષેત્રની છે તો આ બધાની તુલના કરવા માટે આપણે આ કરેલું છે તો એના માટે તમારે અલગ અલગ રંગ અથવા તો શેડથી શેડ એટલે તમારે એક પ્રકારે શું કહેવાય ચિહ્નો જેને કહેવાય બરાબર છે એના વડે આપણે આને દર્શાવી દઈએ છીએ અત્યારે બરાબર છે તો ખેતી ક્ષેત્રને આપણે સાચાની નિશાની વડે દર્શાવેલું છે રેડ પેનથી તો હું અહીંયા દર્શાવી દઉં છું ખેતી ક્ષેત્ર આવી રીતે પછી ઉદ્યોગ ક્ષેત્રની આપણે વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર આપણે ચોકડી વડે દર્શાવી દઈએ ક્લિયર તો અહીંયા આપણે ઉદ્યોગ ક્ષેત્રને ચોકડી વડે દર્શાવી દઈએ સેવા ક્ષેત્રને કોરું રાખીએ અને અત્યારે કઈ જરૂર નથી જેટલું માપ તમે અહીંયા દર્શાવ્યું છે તો આ ટકાવારીનું જે માપ છે અહીંયા લખવું જરૂરી છે સ્તંભ ઉપર જેવી રીતે આપણે માપ દર્શાવીએ છીએ કે ભાઈ આ જે સ્તંભ છે આટલા ટકા દર્શાવે છે આ સ્તંભ આટલા ટકા દર્શાવે છે એવી જ રીતે આ જે વર્તુળનો ભાગ છે આટલા ટકા છે અને આ ક્ષેત્રોનો છે એવું દર્શાવવું અંદર જરૂરી છે ક્લિયર તો અહીંયા તમારી મિત્રો વૃતાંશ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ પૂરી થઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના મહત્વ વિશેની પણ ચર્ચા કરીશું ત્યાં સુધી અસ્તુ